આજે અમદાવાદ શહેરમાં લોકડાઉનમાંથી સરકારશ્રીએ ઘણી બધી છૂટછાટો આપવામાં આવી છે. એ છૂટછાટોની વિગતની ચર્ચા કરતા પહેલા આપણે એ સમજીએ કે કન્ટેનમેન્ટ વિસ્તાર કયા છે અને નોન કન્ટેનમેન્ટ વિસ્તાર કયા છે. અમદાવાદ શહેરમાં 11 જેટલા કન્ટેનમેન્ટ વિસ્તાર છે અને એ મોટાભાગના વિસ્તારો પૂર્વ અમદાવાદમાં આવે છે. ખાળિયા, અસારવા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, દાણી લીમડા, બહેરામપુરા, મણિનગર, ગોમતીપુર, સરસપુર, રખિયાલ અને પશ્ચિમમાં માત્ર એક નાનકડો વિસ્તાર છે ગુલબાઈ ટેકરા. આ કન્ટેનમેન્ટ વિસ્તાર છે. સાબરમતી નદીના પશ્ચિમના વિસ્તારોમાં વેપાર ધંધાની મોટાભાગની પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાય સવારના 8 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી. દુકાનોની બાબતમાં ઓડ ઇવન એકી બેકી એટલે શું, જે છૂટી છવાઈ દુકાનો અલગ અલગ વિસ્તારોમાં આવેલી છે એ દરરોજ ખોલી શકાશે, પણ શોપિંગ કોમ્પ્લેક્સની અંદર આવેલી દુકાનોની અંદર જે કંઈક નંબર શોપિંગ કોમ્પ્લેક્સ દ્વારા આપવામાં આવેલા છે એને એકી બેકી પ્રમાણે ગણવામાં આવે અને એ શોપિંગ કોમ્પ્લેક્સની અંદર 3-4 દુકાનો ભેગી કરીને અગર એક દુકાન બનાવવામાં આવે તો એને એકી નંબર પ્રમાણે આ પ્રવૃત્તિઓ ખોલી શકાશે. ફેરિયાઓમાં માત્ર શાકભાજી અને ફલના ફેરિયાઓ કામધંધો કરી શકે, બીજા ફેરિયાઓ પશ્ચિમ વિસ્તારમાં પણ ધંધો નહીં કરી શકે. દુકાનો ખોલતી વખતે, વેપાર ધંધા કરતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે અને એકી સાથે 5 થી વધુ વ્યક્તિઓને પ્રવેશ આપી શકાશે નહીં. કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશતી વખતે માસ્ક પહેરીને જ અંદર આવે. દુકાનના લોકો પણ માસ્ક પહેરે. માસ્ક ન પહેરનારની સામે 200 રૂપિયાનું દંડ કરવામાં આવશે અને જેટલી વખત એ માસ્ક વગર મળશે એટલી વખત આ દંડ કરવામાં આવશે. દુકાનોના માલિકોને અમારી અપીલ છે કે આ બધા નિયમોનું પાલન કરે અને પાલન ન કરનારની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને દુકાનો બંધ પણ કરી શકાશે. સાબરમતીના પશ્ચિમના વિસ્તારમાં સરકારી ઓફિસો, ખાનગી ઓફિસો 33% સ્ટાફ સાથે ખોલી શકાશે અને એ ઓફિસોમાં અને એ વિસ્તારોમાં ખુલ્લી દુકાનોમાં અમદાવાદના પૂર્વના વિસ્તારમાં જે કન્ટેનમેન્ટ બહારના છે, નિકોલ, નરોડા, વિરાટનગર, ઇન્દ્રપુરી વગેરે, એમાંથી માણસો દુકાનો અને ઓફિસોમાં કામ કરવા માટે પશ્ચિમ અમદાવાદમાં આવી શકે. કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર જવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. કોઈપણ વ્યક્તિ કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર રોજગાર ધંધા, નોકરી, દુકાન વગેરે માટે નહીં જઈ શકે. કન્ટેનમેન્ટ વિસ્તારમાં સવારના 8 વાગ્યાથી 3 વાગ્યા સુધી માત્ર આવશ્યક ચીજ વસ્તુઓ, ફલ, શાક, કરિયાણા, દૂધ, દવા એ બધું વેચી શકાશે, ખરીદી શકાશે અને સાથે હોસ્પિટલ, ક્લિનિક એ બધી સેવાઓ પણ 8 વાગ્યાથી 3 વાગ્યા સુધી ચાલુ રહેશે. સાબરમતી નદીના પૂર્વમાં કન્ટેનમેન્ટ વિસ્તાર સિવાયના વિસ્તારો શાહીબાગ, કુબેરનગર, બાપુનગર, ઠક્કરબાપાનગર, સહેજપુર, બોધા, ઇન્ડિયા કોલોની, સરદારનગર, નરોડા, ભાઈપુરા, હાટકેશ્વર, અમરાઈવાડી, વિરાટનગર, ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, રામોલ, હાથીજણ, ઇન્દ્રપુરી, ખોખરા, ઈસનપુર, વટવા અને લાંભા વિસ્તારોના અલગ અલગ એરિયાઝમાં કન્ટેનમેન્ટ વિસ્તારના પ્રતિબંધો ચાલુ રહેશે. માત્ર ફેર એટલો છે કે આ વિસ્તારમાં રહેનાર વ્યક્તિઓ પશ્ચિમ અમદાવાદમાં રોજગારી, ધંધા, દુકાનો માટે અવરજવર કરી શકે. સાથે એએમટીએસ, બીઆરટીએસ ઉપર સંપૂર્ણ અત્યારે પ્રતિબંધ છે. 2 પૈડાના વાહનોના ચાલકો માત્ર એકલા જઈ શકે. 4 પૈડાના વાહનોમાં ડ્રાઈવર સિવાય માત્ર 2 સવારી બેસી શકે.